गुड मॉर्निंग फ्रेंड्स, मारू नाम शैलेश पाटिल, हूँ रेडियो स्कूल में मैथ टीचर तरीके काम करूँ छु। विद्यार्थी मित्रों, गई काल वीडियो में आप गुणधर्म विषय समझिया, तेना दाखला थोड़ा आप जोया। हवे आज आप अगर सम्य संख्या संख्या रेखा पर निरूपण के रीते करूँ तेना विषे आप जुवानु छे। विद्यार्थी मित्रों, गई काल आप क्रमनो गुणधर्म, त्यारबाद जूथनो गुणधर्म, त्यारबाद गुणाकारनो सरवाळा पर विभाजन અને બાદબાકી પર વિભાજનના દાખલા જોયા। હવે આજે આપણે સમ્ય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે। નિરૂપણ એટલે કોઈ પણ સંખ્યા દર્શાવવી, જે તમે ધોરણ 6 માં શીખી ગયા છો, પણ આપણે સમ્ય સંખ્યા ધોરણ 6 માં નથી આવતી, જે આપણે આ ધોરણમાં આવી ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સંખ્યા રેખા તમારે દોરવાની હોય તો તમને ખ્યાલ છે કે સંખ્યા રેખા આપણે આ રીતે દોરતા હતા, દર્શાવતા હતા ધોરણ 6 માં। વચ્ચે આપણું શું આવતું હતું? 0। 0 ની જમણી બાજુ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ। કયા પૂર્ણાંક આવશે? ધન પૂર્ણાંક। એક, બે, ત્રણ, ચાર, અનંત છે। ડાબી બાજુ કયા પૂર્ણાંક આવશે? ઋણ પૂર્ણાંક। ઋણ એટલે કે માઇનસ, ઋણ એક, ઋણ બે, ઋણ ત્રણ, ઋણ ચાર, અનંત છે। આ વસ્તુ આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ। હવે આપણે સમ્ય સંખ્યા દર્શાવવાની છે। તો સમ્ય સંખ્યા આપણને ખબર છે કે સમ્ય સંખ્યા દર્શાવવા માટે આપણે p ના છેદમાં q નો ઉપયોગ કરીએ છીએ। p એટલે અંશ, q એટલે છેદ। માનો અમારે 3 ના છેદમાં 4 દર્શાવવા છે। વિદ્યાર્થી મિત્રો, મારે હવે સંખ્યા 3 ના છેદમાં 4 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા છે। તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા મને ખબર છે, આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં પહેલું આપણે કામ કરવાનું કે 3 ના છેદમાં 4 જે છે એ કેવા પૂર્ણાંક છે, કેવી સમય સંખ્યા છે? ધન સમય સંખ્યા છે, એટલે કે ધન અપૂર્ણાંક છે। તો ધન અપૂર્ણાંક છે તો મારે ઋણની જરૂર છે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઋણ ન દર્શાવે તો પણ ચાલે, તો અહીંયા આપણે શરૂ કરી શકીએ 0 4। ત્યારબાદ મને ખ્યાલ છે કે છેદમાં કેટલા છે? 4। તો 4 માંથી 3 ભાગ એટલે કે ત્રીજો ભાગ જે આવશે એ આપણી સમય સંખ્યા આવશે સંખ્યા રેખા ઉપર। તો વિદ્યાર્થી મિત્રો, જુઓ 1 2 3 4। તો જુઓ 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 જોઈએ, અને છેલ્લો આવશે 4 ના છેદમાં 4। એટલા માટે કે 4 રેખા 4 એટલે અહીંયા આપણે આવશે 1 અને આ છે નંબર 0। અહીંયા લખો તો બી ચાલે, ઉપર લખો તો પણ ચાલે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે સમય સંખ્યા હોય છે એ હંમેશા એટલે હંમેશા એટલે કે મોસ્ટ ઓફ 0 અને 1 ની વચ્ચે આવતી હોય છે। તો જુઓ અહીંયા આપણે 3 ને છેદમાં 4 દર્શાવવાના હતા તો દર્શાવી દીધા, પણ માની લો કે મારી પાસે સંખ્યા હોય કે ભાઈ 7 ના છેદમાં 4 માની, તો હવે મારે શું કરવું? જો મારી પાસે સંખ્યા પહેલી કઈ હતી 3 ના છેદમાં 4, તો મેં ક્યાં દર્શાવ્યું? 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4, 4 ના છેદમાં 4। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 માં શીખી ગયા હતા કે અંશ મોટો હોય છેદ નાનો હોય તો આપેલી સંખ્યાને સૌ પ્રથમ મિશ્ર સંખ્યામાં ફેરવવી પડે। તો 7/4 પહેલાં કરવો પડશે, 7/4। તો જોયું 4 × 4, તો 7 માંથી 4 જાય તો કેટલા આવશે? 3। તો આપણો જવાબ શું આવે છે? 1 પૂર્ણાંક 3/4, 1 પૂર્ણાંક 3/4। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે બે સંખ્યા છે, એક પૂર્ણાંક છે અને એક અપૂર્ણાંક છે। આ જે 1 જે છે એ પૂર્ણાંક છે અને આ 3 ના છેદમાં 4 જે છે એ કોણ છે? અપૂર્ણાંક છે। હવે મને ખબર પડી કે 1 જે છે એ તો પૂરેપૂરા છે, આપણી પાસે 1 આવી ગયા છે, અને ત્યારબાદ 3 ના છેદમાં 4 જે છે એ 1 અને 2 ની વચ્ચે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે આગળ જઈ શકીએ છીએ। જુઓ આગળની સંખ્યા 1 2 3, ત્રીજો ભાગ મારે જોઈશે। તો જુઓ 1 2 3, તો આપણી સંખ્યા કઈ હતી? 1, અને 3 ના છેદમાં 4, તો 5 ના છેદમાં 4, 6 ના છેદમાં 4 અને 7 ના છેદમાં 4, અહીંયા 8 ના છેદમાં 4 છે, જોડે છે 4 × 4, 4 × 2 = 8, 1 × 4, 2 × 4, એટલે વિદ્યાર્થી મિત્રો 4 × 4, જવાબ શું આવશે? 2। તો જુઓ આપણી પાસે પહેલી સંખ્યા જે હતી એ 0 અને 1 ની વચ્ચે આવતી હતી, અને ત્યારબાદની જે સંખ્યા છે એ 1 અને 2 ની વચ્ચે આવે છે। આ રીતે આપણે કોઈ પણ ધન પૂર્ણાંક હોય અથવા તો ધન અને ઋણ અપૂર્ણાંક હોય એને આપણે સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, બીજી બે સંખ્યા છે,
एक त्रणा छेद में 5 माइनस एक पूर्णांक बे ना छेद में 5 तो एक धन समय संख्या छे અને બીજી ઋણ સમય સંખ્યા છે હવે એને માટે સમય સંખ્યા ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી એ આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ મારે ધન અપૂર્ણાંક દર્શાવવો છે 3 ના છેદ માં 5 તો મને ખ્યાલ હોય છે કે 3 ના છેદ માં 5 એટલે કે ત્રીજો ભાગ 5 માંથી કયો ભાગ આવશે ત્રીજો જે આપણે 0 પછી દર્શાવીશું તો સૌપ્રથમ અહીંયા 1 ના છેદ માં 5 2 ના છેદ માં 5 3 ના છેદ માં 5 4 ના છેદ માં 5 અને 5 ના છેદ માં 5 જોઈએ 5 ના છેદ માં 5 એટલે મને ખબર છે 1 અને વિદ્યાર્થી મિત્રો આપણી સંખ્યા કઈ હતી 3 ના છેદ માં 5 તો જોઈએ તો 0 અને 1 વચ્ચે આપણી સંખ્યા મળી ગઈ કારણ કે આપણી પાસે ખાલી ધન સમય સંખ્યા હતી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજી જે સંખ્યા છે એ -1 2/5 એટલે કે √1 2 ના છેદ માં 5 અહીંયા મેં તમને અત્યારે કીધું કે આ પૂર્ણ સંખ્યા એટલે કે પૂર્ણાંક છે અને આ અપૂર્ણાંક છે તો બે ભાગમાં દર્શાવવા પડશે એટલે કે આ જે સંખ્યા છે એ તમને કોઈ પૂછે કે કયા કોના વચ્ચે આવશે તો કે -1 અને 2 ની વચ્ચે તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે સંખ્યા દર્શાવીએ એટલે -1 સુધી આપણે જવું પડશે જો 2 ના છેદમાં 5 -1 ના છેદમાં 5 -2 ના છેદમાં 5 -3 ના છેદમાં 5 -4 ના છેદમાં 5 -5 ના છેદમાં 5 5 એકા 5 એટલે આ રીતે તમારે -1 હવે આ -1 તો મેં દર્શાવી દીધા પછી -1 પછી મારે જોવાનું છે કે સંખ્યા કઈ છે તો ઉપર જોવાનો બીજો ભાગ છે એટલે કે 5 માંથી બીજો ભાગ તો મને એટલો ખબર પડશે કે -1 પછીનો જે બીજો ભાગ હશે એને આપણે આ સંખ્યા તરીકે દર્શાવીશું તો 1 2 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખી શકીએ -5 ના છેદમાં 5 એટલે કે -1 1 ના છેદમાં 5 -1 2 ના છેદમાં 5 તો આપણે સંખ્યા મળી જશે આપણે -1 ના 2/5 -1 1 ના છેદમાં 5 તો આપણે સંખ્યા મળી જશે એટલે આપણે ખ્યાલ આવો જોઈએ કે આ જે સંખ્યા જે છે એ કોના વચ્ચે આવશે જોઈએ -1 પૂર્ણાંક 3 ના છેદમાં 5 -1 પૂર્ણાંક 4 ના છેદમાં 5 -1 પૂર્ણાંક 6 ના છેદમાં 5 -1 પૂર્ણાંક 7 ના છેદમાં 5 -1 પૂર્ણાંક 8 ના છેદમાં 5 સંખ્યા તમારી જતી જશે આગળ વધતી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણી સંખ્યા કોના વચ્ચે આવશે ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓને સંખ્યા રેખામાં દર્શાવતા આપણે શીખી ગયા હવે આપણી પાસે જ્યારે કોઈ સમય સંખ્યા આપી હોય તેના વચ્ચે આવતી સમય સંખ્યા આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો પહેલું તો મારે તમને એ કહેવું છે કે કોઈ પણ બે સમય સંખ્યા આપેલી હોય તેના વચ્ચે ગમે તેટલી સમય સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ એટલે કે અસંખ્ય પણ જ્યારે પણ આપણે સમય સંખ્યા લખવાની આવે ત્યારે સૌપ્રથમ આપણે છેદ સરખા કરવા પડે છેદ સરખા કરવા એટલે બંનેનું શું લેવું પડે લસા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાસે રકમ છે -2 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 2 તો જોઈ લો અહીંયા છેદમાં 3 અહીંયા 2 તો મારે પહેલા લસા લેવો પડશે લસા આપણે ધોરણ 4 માં અને 5 માં શીખી ગયા છે કે લસા એટલે બંને રકમનો ભેગો લસા 2 અને 3 નો લસા ચાલ 2 એકા 2 3 એના એમ 3 એકા 3 તો આ બંનેનો ગુણાકાર કરીશું એટલે લસા 2 ગુણ્યા 3 એટલે આપણો લસા કેટલો આવશે 6 તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 4 માં 5 માં શીખ્યા હતા કે લસા તમને મળી જાય પછી તમારે ગુણાકાર કરવાનો છે તો તમે છેદમાં જે સંખ્યાનો ગુણાકાર કરો એ જ 500 ને કરીશું બંને બાજુ તો અહીંયા મારે 6 કરવા છે તો 3 નો ઘડ્યો 3 એકા 3 3 2 6 તો એ કેટલા આવશે 2 તો ઉપર પણ કેવા મારે ગુણાકાર કરવો પડશે 2 2 4 કેવા છે -4 3 2 6 અહીંયા ગુણાકાર 2 નો ઘડ્યો કરીશું 2 એકા 2 2 2 4 2 3 6 અહીંયા પણ 3 ઉપર પણ 3 3 એકા 3 3 2 6 તો વિદ્યાર્થી મિત્રો -4 ના છેદમાં 6 અને 3 ના છેદમાં 6 આપણી પાસે રકમ આવી ગઈ છે હવે એના વચ્ચેની સંખ્યા -4 ના છેદમાં 6 અને 3 ના છેદમાં 6 એ વચ્ચેની સંખ્યા વચ્ચે એટલે આ બંનેને આપણે લેવાની નથી તો -4 પછી કોણ આવશે -3 ના છેદમાં 6 -2 ના છેદમાં 6 -1 ના છેદમાં 6
0 ત્યારબાદ 1 ના છેદમાં 6 2 ના છેદમાં 6 જ્યારે ભી વચ્ચેની સંખ્યા લખતા હોય તો જે સંખ્યા હોય એ સંખ્યાને ધ્યાનમાં લેવાની નહીં એટલે વચ્ચેની સંખ્યા આપણે દર્શાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વચ્ચે સંભવ્ય સંખ્યા લખી શકીએ છીએ પરંતુ જ્યારે વધુ રકમ હોય એવો દાખલો આપણે હવે આગળ જોવાના છે વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 5 અને 3 ના છેદમાં 4 ની વચ્ચેની 10 સંભવ્ય સંખ્યા આપણે લખવાની છે હમણાં મેં તમને કીધું કે જ્યારે પણ વચ્ચેની સંભવ્ય સંખ્યા લખવાની હોય તો તમે અગાયત લખી શકો છો પણ સંભવ્ય સંખ્યા આપણે ફિક્સ લીધી છે 10 તો કોઈ વાંધો નહીં આપણે 10 સુધી તો તેના પહેલા આપણે શું લઈશું અન્ય સંખ્યાઓનો લસાઅ તો લસાઅ પહેલા લઈશું 5 અને 4 નો લસાઅ આપણે શીખ્યા છીએ 3 5 2 2 4 5 1 ના m 2 1 આ 2 5 1 ના m 5 1 આ 5 તો વિદ્યાર્થી મિત્રો લસાઅ 5 ગુણ્યા 2 ગુણ્યા 2 5 ગુણ્યા 2 ગુણ્યા 2 5 2 10 10 2 20 તો વિદ્યાર્થી મિત્રો આપણો લસાઅ કેટલો આવે છે 20 તો અહીંયા પણ મારે 20 કરવાનું અહીંયા પણ મારે 20 કરવાનું કોઈ વાંધો નહીં 3 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા ચાલો વિદ્યાર્થી મિત્રો 5 ના ઘડામાં 20 કેટલા આવશે 5 1 5 5 2 10 5 3 15 5 6 20 છેદમાં પણ 4 ઉપર પણ 4 4 વડે 4 1 4 4 2 8 4 3 12 4 6 16 4 5 4 20 ઉપર પણ કેટલા 5 અહીંયા આપણે રકમ કેટલી મળે છે 4 3 12 ના છેદમાં 20 5 3 15 ના છેદમાં 20 આપણે લખવાની છે 10 સંભવ્ય સંખ્યા હવે જોઈએ 12 ના છેદમાં 20 અને 15 ના છેદમાં 20 વચ્ચે આવતી સંભવ્ય સંખ્યા આપણી પાસે કેટલી આવશે 13 ના છેદમાં 20 અને 14 ના છેદમાં 20 તો આ બે સંખ્યાઓ આપણે ચાલશે નહીં કારણ કે આપણે શોધવા કેટલી શોધવાની છે 10 તો આપણે અહીંયા મળે છે ફક્ત 2 ત્યારે જ્યારે આપણે સંખ્યા ન મળતી હોય તો આપણે એનો જે તફાવત જે છે બરાબર તફાવત કેટલો છે અહીંયા 10 એના કરતાં વધુ આપણે ધ્યાનમાં લેવાનો છે તો અહીંયા 20 અને અહીંયા 20 મને ખબર છે તો 20 નો ગુણાકાર કરતો જઈશ અહીંયા 20 નો ગુણાકાર કરો 20 એક 20 20 2 40 તો અહીંયા 8 5 40 8 3 24 એટલે કે 24 ના છેદમાં 40 અહીંયા 8 6 32 સોરી 10 6 40 10 3 30 તો 30 ના છેદમાં 40 તો જો 25 ના છેદમાં 40 26 ના છેદમાં 40 27 ના છેદમાં 40 28 ના છેદમાં 40 અને 29 ના છેદમાં 40 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સંખ્યા કેટલી મળે છે 1 2 3 4 5 જ મળે છે જે પણ ચાલશે નહીં તો હવે મારે શું કરવું એના કરતાં વધુ ગુણાકાર કરવાનો તો ચાલો એક કામ કરી આનો ગુણાકાર આપણે અહીંયા 5 અને 4 સંખ્યા લઈ 60 કરી તો 12 5 60 અહીંયા લઈ આપણે 15 6 60 તો 36 ના છેદમાં 60 અને 15 6 60 45 60 એમાં પણ તમને મળશે નહીં તો એક કામ કરીએ આપણે 60 ની 100 કરી 100 તો જો અહીંયા મારે 100 કરવા છે તો 3 ગુણ્યા 5 ગુણ્યા 20 20 5 100 બરાબર છે તો ઉપર પણ 20 20 તરી 60 ના છેદમાં 100 અહીંયા મારે 100 કરવા છે 3 ના છેદમાં 4 તો 25 6 100 3 ગુણ્યા 4 ગુણ્યા તો 25 6 100 તો આપણી રકમ કેટલી છે 75 ના છેદમાં 100 તો વિદ્યાર્થી મિત્રો 60 ના છેદમાં 100 અને 75 ના છેદમાં 100 એના વચ્ચે આવતી સંભવ્ય સંખ્યા 61 ના છેદમાં 100 62 ના છેદમાં 100 63 ના છેદમાં 100 64 ના છેદમાં 100 65 ના છેદમાં 100 66 ના છેદમાં 100 67 ના છેદમાં 100 68 ના છેદમાં 100 69 ના છેદમાં 100 70 ના છેદમાં 100 71 ના છેદમાં 100 72 ના છેદમાં 100 73 ના છેદમાં 100 અને છેલ્લી સંખ્યા 74 ના છેદમાં 100 તો વિદ્યાર્થી મિત્રો કોકને કદાચ ન સમજ પડી હોય કે સર તમે આ શું કરો ફરી એકવાર તમને કહું કે જ્યારે પણ આપણે વચ્ચેની સંખ્યાનો લસાઅ કાઢ્યા પછી જો સંખ્યા આપણને પર્યાપ્ત ન મળતી હોય ત્યારે આપણે એનો તફાવત જે છે એના કરતાં વધુ ધ્યાનમાં લેવો પડે ત્યારબાદ એનો ગુણાકાર આપણે કરીએ અને જે સંખ્યા મળે એ વચ્ચેની સંખ્યા આપણે દર્શાવવાની
છે અને 10 કરતા વધુ લેવાનો અને છેદ સરખો કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વચ્ચેની સમય સંખ્યાઓ લખી શકીએ છીએ તો આશા રાખું છું કે આજના વિડિયોમાં તમને સમય સંખ્યા સંખ્યાની ખબર દર્શાવી અને વચ્ચેની સમય સંખ્યાઓ કેવી રીતે શોધવી તે તમને ખ્યાલ આવ્યો હશે ઘરે તમે સેલ્ફ પ્રેક્ટિસ કરશો તો તમને આવી જશે હું થોડું હોમવર્ક આપીશ તે તમે પ્રેક્ટિસ કરજો આજનો વિડિયો તમને ગમ્યો હશે તેવી મારી આશા